કેમ છે વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 7માં સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 4 મધ્યયુગીન સ્થાપત્યો, શહેરો, વેપારી અને કારીગરો એનો સ્વાધ્યાય સમજીશું. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો. પહેલું છે, દિલ્હી સલ્તનતના આ સમયગાળામાં મસ્જિદ, મકબરા અને રોજા એમ 3 સ્થાપત્યોની ખાલી જગ્યા શૈલી પ્રમુખ હતી. વિકલ્પો છે એ ઇસ્લામ, બી નાગર, સી સલ્તનત અને ડી આરબ. તો વિદ્યાર્થી મિત્રો, એનો સાચો જવાબ છે ડી આરબ. 2. આગ્રા ખાલી જગ્યા બાગ, કશ્મીર ખાલી જગ્યા બાગ. ના વિકલ્પો છે એ લાલ, બી નિશાંત, સી આરામ અને ડી શાલીમાર. વિદ્યાર્થી મિત્રો, આગ્રા એમાં આરામ બાગ એનો સાચો જવાબ છે સી આરામ, અને કશ્મીર એનો નિશાંત બાગ તો એનો સાચો જવાબ છે બી નિશાંત. 3. મુંબઈ ખાલી જગ્યા મંદિર, તાંજોર ખાલી જગ્યા મંદિર. એના માટે વિકલ્પ છે એ રાજરાજેશ્વર, બી એલિફન્ટાની ગુફા, સી રથ અને ડી સુવર્ણ. તો વિદ્યાર્થી મિત્રો, મુંબઈ એમાં બી એલિફન્ટાની ગુફા, અને તાંજોર એમાં એ રાજરાજેશ્વર મંદિર. 4. વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો પ્રાપ્ત કરનાર સ્થાપત્ય. એના વિકલ્પો છે એ અડીકડીની વાવ, બી રાણીની વાવ, સી કાંકરિયા તળાવ અને ડી રૂડાદેવીની વાવ. તો વિદ્યાર્થી મિત્રો, એનો સાચો જવાબ છે બી રાણીની વાવ. 5. બારીઓમાં વિશિષ્ટ પ્રકારની જાળીઓની કોતરણી ધરાવનાર ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો, એનો વિકલ્પ છે એ સીદી સૈયદની જાળી, બી જામા મસ્જિદ, સી ડભોઈનો કિલ્લો અને ડી ધોળકાની મસ્જિદ. તો વિદ્યાર્થી મિત્રો, એનો સાચો જવાબ છે એ સીદી સૈયદની જાળ. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી અમારા નવા આવતા વિડીયો તમને મળતા રહે. હવે એ પછી પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એનો પહેલો પ્રશ્ન છે, સ્થાપત્ય એટલે શું? વિદ્યાર્થી મિત્રો, સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે. સ્થાપત્યનો સરળ અર્થ બાંધકામ એવો થાય છે. મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, સ્મારકો, સ્તંભો, મંદિરો, મસ્જિદો, મકબરાઓ, વાવ વગેરેના બાંધકામને સ્થાપત્ય કહે છે. બીજો પ્રશ્ન, રાજસ્થાનની કઈ કઈ ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી? વિદ્યાર્થી મિત્રો, રાજસ્થાનની મેવાડ, જયપુર, મારવાડ, કોટા વગેરે ચિત્રશૈલીઓ સુવિખ્યાત હતી. એ પછીનો પ્રશ્ન 3. હમ્પીને કઈ બાબતો દ્વારા હુન્નર કલા તથા વેપાર વાણિજ્યનું કેન્દ્ર ગણી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, એના માટેનો જવાબ છે કે વિજયનગરના સામ્રાજ્યના પાટનગર શહેર હમ્પીમાંથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા સહિતની ચીજ વસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ થતી હતી. બીજું, હમ્પીમાંથી 3 પ્રકારના સોનાના સિક્કાઓ મળી આવ્યા છે. પ્રશ્ન 4. મુગલ યુગની સ્થાપત્ય કલાના નામ આપો. 1. મુગલકાલીન સ્થાપત્યના શ્રેષ્ઠ નમૂનારૂપ દિલ્હીમાં આવેલો હુમાયુનો મકબરો. 2. મુગલ સમ્રાટ અકબરે આગ્રામાં બંધાવેલ વિશાળ કિલ્લો. 3. ફતેહપુર સિક્રીમાં અકબરે બંધાવેલ બુલંદ દરવાજો. બિરબલનો મહેલ, જોધાબાઈનો મહેલ, પંચમહલ, શેખ સલીમ ચિશ્તીનો મકબરો, જામા મસ્જિદ વગેરે મુખ્ય છે. 4. શેરશાહનો સાસારામનો મકબરો. 5. મુગલ સ્થાપત્ય કલાના સર્વોચ્ચ શિખરરૂપ શાહજહાએ આગ્રામાં યમુના નદીના કિનારે બંધાવેલ તાજમહેલ. 6. શાહજહાએ દિલ્હીમાં બંધાવેલ સુપ્રસિદ્ધ લાલ કિલ્લો. આ કિલ્લામાં તેણે દીવાને આમ, દીવાને ખાસ અને રંગમહલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. પ્રશ્ન 3. નીચેના વિધાનો
ખરા છે કે ખોટા તે જણાવો. એનું પહેલું વિધાન છે, રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન બંધાયેલી હતી. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન સાચું છે. બીજું વિધાન, રાજરાજેશ્વર મંદિર શીખ સંપ્રદાયનું શ્રેષ્ઠતમ સ્થાપત્ય છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન ખોટું છે. ત્રીજું વિધાન, ઉપરકોટનું મૂળ નામ ઇલ્વદુર્ગ હતું. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન ખોટું છે. ચાર, દુનિયામાં એક જ જગ્યાએ પહાડ પર સૌથી વધારે મંદિર હોય તેવું સ્થળ એટલે પાવાપુરી. હા વિદ્યાર્થી મિત્રો, આ વિધાન ખરું છે. પાંચ, ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાળિયાઓની પરંપરા આજે પણ જીવંત છે. વિદ્યાર્થી મિત્રો, આ વિધાન ખોટું છે. હવે એ પછીનો પ્રશ્ન ચાર, ટૂંક નોંધ લખો. એમાં પહેલી ટૂંક નોંધ છે પાળિયા. ગુજરાતમાં એક વિશિષ્ટ સ્થાપત્ય તરીકે પાળિયાનો સમાવેશ થાય છે. પાળિયા સાથે કોઈ વીરગાથાઓ જોડાયેલી હોય છે. મોટે ભાગે આવા યોદ્ધાઓના પાળિયા યુદ્ધ સ્થળ અથવા તેમના મૃત્યુના સ્થળે બાંધવામાં આવે છે. આ પાળિયાની વર્ષમાં તેની તિથિ પ્રમાણે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે. ગુજરાતના પાળિયાના શ્રેષ્ઠતમ ઉદાહરણમાં જામનગર પાસે ભૂચર મોરીનો સુરજ કુંવરબાનો પાળિયો અને સોમનાથના મંદિર પાસે હમીરજી ગોહિલ પાળિયાનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં પાળિયા વિશે તમને સમજ પડી ગઈ હશે. હવે એ પછીની બીજી ટૂંક છે મોઢેરાનું સૂર્ય મંદિર. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલ સૂર્ય મંદિર સોલંકી યુગના રાજવીઓ ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયેલું હતું. આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલ હતું કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મુકુટ મધ્યમાં રહેલા મણિ ઉપર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી ઝળહળી ઉઠતું. પરિણામે સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી હતી. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. મંદિરની બહારની જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ 108 જેટલા મંદિરો આવેલા છે, જે ઉષા અને સંધ્યાકાળે પ્રગટતી દીપમાળાને લીધે એક નયન રમ્ય દ્રશ્ય ઊભું કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ મોઢેરાના સૂર્ય મંદિરની. હવે એ પછી ત્રીજી ટૂંકનો છે રાણીની વાવ. વિદ્યાર્થી મિત્રો, ભીમદેવ પહેલાની રાણી ઉદયમતી દ્વારા સ્થાપિત રાણીની વાવ વિશ્વ પ્રસિદ્ધ વાવનો નમૂનો છે. શિલ્પ સ્થાપત્યના અજોડ નમૂનો સમાન તથા અજાયબી સમાન સાત માળની રાણીની વાવ આજે પણ ગુજરાતના પ્રાચીન પાટનગર પાટણમાં છે. રાજા ભીમદેવની રાણી ઉદયમતીએ ભીમદેવના મૃત્યુ પછી તેનું બાંધકામ કરાવેલું હતું. યુનેસ્કોએ આ વાવને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. વિદ્યાર્થી મિત્રો, રાણીની વાવ વિશેનું વિશેષ સમજ ધરાવતો જો વિડીયો તમે જોવા માંગતા હો તો એ વિડીયો અમારી ચેનલમાં તમે જોઈ શકો છો. હવે એ પછીની ટૂંકનો ચાર, મુઘલ સ્થાપત્યકલા. વિદ્યાર્થી મિત્રો, મુઘલ સ્થાપત્યકલા એકદમ વિશિષ્ટ હતી. મુઘલ સ્થાપત્યકલાનો વિશેષ નમૂનો હુમાયુનો મકબરામાં દેખાય છે. અકબરે આગ્રાનો કિલ્લો અને ફતેહપુર સિકરીનો કિલ્લો બંધાવ્યો હતો. શેરશાહ સાસારામ મકબરો આ સમયનું અગત્યનું સ્થાપત્ય છે. મુઘલોએ બાગ બગીચાની એક આખી પરંપરા શરૂ કરી હતી, જેમાં કાશ્મીરનો નિશાંત બાગ, લાહોરનો શાલીમાર બાગ અને આગ્રાના આરામબાગનો સમાવેશ થાય છે. મુઘલ સ્થાપત્યકલાનું સર્વોચ્ચ શિખર શાહજહાંએ બંધાવેલ આગ્રાના તાજમહેલમાં જોવા મળે છે. વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવતા ઉત્તર પ્રદેશના આગ્રામાં યમુના નદીના કિનારે આવેલ તાજમહાલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાજ મહેલની યાદમાં કરાવ્યું હતું. તાજમહેલ ભારતના સ્થાપત્યકલાના વારસાને ગૌરવાન્વિત કરે છે.
અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. આ ઉપરાંત દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ કરાવ્યું હતું. લાલ પથ્થરોથી તૈયાર થયેલ આ કિલ્લામાં દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી. તેની સજાવટમાં સોનું, ચાંદી, કિંમતી પથ્થરોનો અદ્ભુત સમન્વય થયો છે. આ જ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયુરાસન બંધાવડાવ્યું હતું. દર વર્ષે 15મી ઓગસ્ટ તથા 26મી જાન્યુઆરીએ લાલ કિલ્લા ઉપરથી ધ્વજવંદન કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય પૂરો થાય છે. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરજો જેથી અમારા નવા આવતા વિડીયો તમને મળતા રહે. આભાર.